ભાવનગર એલસીબી પોલીસે બાતમીને આધારે રંગોળા ચોકડી પાસેથી ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગીર સોમનાથ જિલ્લાની સાતની ટુકડીના પાંચ સભ્યોને પકડવામાં સફળતા મેળવી છે જેને પગલે કેટલીક ચોરીઓના ભેદ ઉકેલાયા છે ભાવનગર એલસીબી પોલીસે રંગોળા ચોકડીથી રણજીત અંબુભાઈ રાઠોડ ધમા ઉર્ફે ગોરધન સોનિયાભાઈ ચૌહાણ દીપક સોનિયાભાઈ ચૌહાણ ભગત ભરતભાઈ ચૌહાણ રાહુલ ઉર્ફે રોહન બહાદુર ઉર્ફે બદરુભાઈ રાઠોડને સોના ચાંદીની ચીજવસ્તુઓ સાથે ઝડપી લીધા છે સાઠ હજાર નવસો દસની કિંમતના મુદ્દામાલ સોના ચાંદીના ઘરેણા સહિત પોલીસે કબજે લીધો છે જ્યારે અન્ય બે શખ્સ હજુ ગેંગના પકડવાના બાકી છે જેમાં આતિશ ઉર્ફે વિશાલ બદરુભાઈ રાઠોડ અને હિતેશ દિલીપભાઈ ચૌહાણને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જોકે આ ગેંગમાં ઘાંટવડ ગામના પાંચ સભ્યો છે અને આ તમામ સાથે સાથ ચોરી કરનાર ગેંગના સભ્યો ગીર સોમનાથ જિલ્લાના છે દિવસ દરમિયાન બંધ મકાનમાં દિવાલ ઠેકીને તાળા તોડી ચોરી કરવાની આ ગેંગની મોડેસ ઓપરેન્ડી રહી છે